જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પ્રથમ સરકીટાઉસ ખાતે બપોરે કારોબારીની બેઠક મળેલી બાદ સાંજના સમયે ભોગાબેટ ખાતે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ શ્રદ્ધાળુઓને કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી હેમંત ચૌહાણ ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. તેની ઉપસ્થિતિમાં સરકીટાઉસ ખાતે જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી પાટીલથી પ્રદેશ મહામંત્રી લાલકાની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. બાદ કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણીની માળખાકીય માહિતી આપવામાં આવી. સંજય શ્રી પરમાર, ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી. બાદ સાંજે ગોગાબેટ ખાતે અમરનાથ યાત્રા ઉપર થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને કેન્ડલ માર્ચ દ્વારા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી અને આ ઘટનાને વખોડી હતી. અમરનાથની બનેલી ઘટના માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશ આ દુઃખદ ઘટનાને વખોડે છે. આ જે ઘટના બની છે કે જે હુમલો થયો છે, જે હિંસકારો હુમલો થયો છે, જે દેશ ઉપર હુમલો થયો છે, 15 વર્ષ પછી બીજી વાર અમરનાથ યાત્રા ઉપર હુમલો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, નરેન્દ્રભાઈના શાસનમાં, 56 સિંહાવાળા પ્રધાનમંત્રીના શાસનમાં 173 ઘટનાઓ આતંકવાદી હુમલાઓની બની છે અને 900 જેવા આશરે સિટીઝન સામાન્ય નાગરિકોની જીવ ગુમાવ્યા છે અને 600 જેવા આપણા સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. ચોક્કસપણે કઠોર પગલાં લેવાની જરૂર છે. હવે કઠોર નિંદાની મિસાઇલો નહીં ચાલે, કઠોર પગલાં લો એવી સમગ્ર દેશમાં માંગણી થઈ છે અને યુવ કોંગ્રેસ આ મુદ્દાને લઈને આગળ વધવાની છે. અમે આને રાજકીય મુદ્દો નથી બનાવવા માંગતા, પણ એક લડાઈ ઊભી થાય ચોક્કસપણે આતંકવાદ સામેની, ચોક્કસપણે એમની ઉપર કડક પગલાં લેવાય અને એ સરકારની પોતાની પોતાનો અધિકાર પણ છે અને ફરજ પણ છે, ચોક્કસપણે પગલાં લેવડાવવા માટે યુવક કોંગ્રેસ નથી બનતી.